હવે બાળકો પણ ખુશ અને મમ્મી પણ. કારવા મિની કિડ્સ. સુભી, એ સુભી, શહેર થી તારો કોઈ દોસ્ત આવ. અરે રોહિત, હાય, આવ. તું બેસું તારા માટે પાણી લઈને આવ. કોણી છે? મને પણ આ જાણીને નવાઈ લાગી. તમાર બંને વચ્ચે એવું તો શું થયું કે એને બીજે લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો? કરી લઉં ને લગ્ન, જેવી તારી મરજી, પણ કંકોત્રી મોકલવાનો ભૂલતો નહીં. આ સારું, ચલ હું જાઉં, તું હિંમત રાખજે. છેલ્લા બે વર્ષથી તું તારા ઘરે વેકેશનમાં આપણા લગ્નની વાત કરવાનું કહે છે, એમ કરતા આજે ત્રીજું વર્ષ પણ પૂરું થયું. પણ જિંદગી તો પૂરી નથી થઈ ને, કઈ લઈશ વાત. પણ ક્યારે? મારું મૂડ તો આવવા દે લગ્નનો. સુભી, તું દરેક વાતને મજાકમાં ના લઈશ. ઘરે મારા મમ્મી પપ્પા લગ્નની ઉતાવળ કરે છે. તું જા, કરી લે લગ્ન. કરી લઉં ને લગ્ન, જેવી તારી મરજી. પિંકુ, પણ કંકોત્રી મોકલવાનો ભૂલતો નહીં. આ સુધી આજે કંઈ વધારે પડતું થઈ ગયું એવું નથી લાગતું. અરે ના ના, આવી મજાક મસ્તી અમારા વચ્ચે કેટલી વાર થાય છે. ગોપાલ પાર્ટી પ્લોટ.
શોનું કામ હતું બેન? અહીંયા આજે લગન હતા ને? ના, અહીંયા તો આજે કોઈ લગન નથી. પણ એડ્રેસ તો આ જ બતાવે છે. હા, એડ્રેસ આ જ છે, પણ અહીંયા આજે કોઈ ફંક્શન નથી. તમે ફોન કરીને પૂછી લો. સારું. કંકોત્રી મળી એ તારીખ કઈ હતી? 1st એપ્રિલ. એપ્રિલ ફૂલ બનાયા, ફિર ઉનકો ગુસ્સા આયા. જોયું મમ્મી પપ્પા, મેં કહ્યું તું ને કે બધું છોડીને આવતી રહેશે. હવે ગમીને છોકરી કે બીજી પરીક્ષા લેવી છે? હા, ખબર નથી પડતી તમને, આમ છોકરી જાત થઈને એકલી નીકળી પડે છે. તને તો અમે વાંચતા ગાતા લેવા આવીશું. કાગળ નથી મારી મોતની કંકોત્રી. આખો ઇન્ડિયા ડોલે.